नमस्कार वाला विद्यार्थी मित्रों, अपने यूट्यूब चैनल में आप सर्व विद्यार्थी मित्रों फरी एक बार हार्दिक स्वागत है। धोरण 8 विषय गणित 6 ऑगस्ट 2022 कुलगुण 25 समय 1 कलाक सामयिक मूल्यांकन कसोटी जे लेवावानी छे एमनु अत्यारे आपणे सोल्यूशन करी रह्या छीए। प्रश्न नंबर 1, नीचेना विकल्पोमांथी योग्य विकल्प पसंद करीने साचो जवाब आपो। टोटल 5 ગુણનો આ પ્રશ્ન છે, દરેકનો 1 ગુણ રહેશે। 1, નાનામાં નાની પૂર્ણ સંખ્યા ખાલી જગ્યા અને મોટામાં મોટો ઋણ પૂર્ણાંક ખાલી જગ્યા છે। તો અહીંયા 4 વૈકલ્પિક પ્રશ્નો આપેલા છે, જેમાંથી બી છે આપણો જવાબ આવશે 0 અને -1। 2, કોઈ પણ સમય સંખ્યા એ માટે એ ભાંગ્યા ખાલી જગ્યા એ અવ્યાખ્યાયિત છે, તો કોઈ પણના છેદમાં મિત્રો 0 ક્યારે હોઈ ન શકે એટલે જવાબ આવશે એ 0। 3, નીચેના પૈકી કઈ સુરેખ પદાવલી નથી, તો y+x2। 4, સમીકરણમાં હંમેશા ખાલી જગ્યા ચિહ્નનો ઉપયોગ થાય છે, તો d=। 5, સરવાળા માટેનો તટસ્થ ઘટક ખાલી જગ્યા છે, તો એ 0। જો મિત્રો વિડીયો પસંદ આવતો હોય તો વધુમાં વધુ લાઇક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। પ્રશ્ન નંબર 2, નીચે આપેલી ખાલી જગ્યા પૂરો 4 ખાલી જગ્યાઓ આપેલી છે, દરેકનો 1 ગુણ રહેશે, ટોટલ 4 ગુણનો આ પ્રશ્ન છે। 1, બધી જ ગણતરીની સંખ્યાઓ એટલે ખાલી જગ્યા સંખ્યાઓ, તો જવાબ આવશે પ્રાકૃતિક સંખ્યાઓ। 2, શું પરીક્ષા આવવાથી તમે ડરી રહ્યા છો? તો ડરવાનું બંધ કરો અને જોડાઈ જાઓ અમારી સાથે કાઉન્ટડાઉન એજ્યુકેશનમાં, જ્યાં તમને મળે છે દરેક પરીક્ષા લક્ષી વિડીયો અને PDF, એ પણ તદ્દન ફ્રી। સૌ પ્રથમ પ્લે સ્ટોર પર જઈ કાઉન્ટડાઉન એજ્યુકેશન ડાઉનલોડ કરી લ્યો, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જ્યાં તમને દરેક પરીક્ષા લક્ષી ફોલ્ડર્સ આપેલા છે, જેમ કે નિદાન કસોટી, એકમ કસોટી, બ્રિજ કોર્સ, ઘરે શીખીએ, પ્રથમ પરીક્ષા અને બીજી ઘણી બધી પરીક્ષાઓ લક્ષી ફોલ્ડર્સ। તમે કોઈ પણ પરીક્ષા લક્ષી ફોલ્ડર પર ક્લિક કરશો એટલે સૌપ્રથમ તમને ધોરણ દેખાશે, એ ધોરણ પર ક્લિક કરશો એટલે તમને જે મહિનાની પરીક્ષા છે એ પરીક્ષાના ફોલ્ડર દેખાશે, એમના પર ક્લિક કરશો એટલે તમને ત્યાં મિત્રો વિડીયો પણ જોઈ શકો છો અને ત્યાંથી તમે મટીરિયલ એટલે કે PDF પણ મેળવી શકો છો। તો રાહકોની જોઈ રહ્યા છો મિત્રો, આજે જ ડાઉનલોડ કરો કાઉન્ટડાઉન એજ્યુકેશન। 0.7 -1.4 વગેરે ખાલી જગ્યા અપૂર્ણાંકો છે, તો જવાબ આવશે સમય। 3, ખાલી જગ્યા સૌથી નાની પૂર્ણ સંખ્યા છે અને ખાલી જગ્યા સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે, તો 0 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે અને 1 એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે। 4, શૂન્ય, ધનપૂર્ણ અને ઋણપૂર્ણ સંખ્યાઓનો સમૂહ એટલે ખાલી જગ્યા, તો એમને આપણે પૂર્ણાંક સંખ્યાઓ તરીકે ઓળખીએ છીએ। પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના જવાબ આપો, દરેકના 2 ગુણ રહેશે, ટોટલ 6 ગુણનો આ પ્રશ્ન છે, જેમાં 1/4 અને 1/6 વચ્ચેની 3 સમય સંખ્યાઓ શોધો અને સંખ્યા રેખા પર આપણે નિરૂપણ કરવાનું છે। સૌ પ્રથમ તો આપણે 4 અને 6 આપેલું છે, તો 1/4 ને હું બંનેને 12 વડે ગુણું છું, તો 12/48 થઈ જશે, છેદ સરખા કરવાના છે આપણે, બરાબર। તો 1/6 ને આપણે 8 વડે ગુણીશું, તો 8/48, હવે 9/48, 10/48, 11/48, તો આ જે સંખ્યાઓ છે એ 1/4 અને 1/6 વચ્ચે આવેલી 3 સમય સંખ્યાઓ છે, અને જેને સંખ્યા રેખા ઉપર મિત્રો નિરૂપણ કેવી રીતે કરવાનું છે તમે ખૂબ જ સારી રીતે આવડે છે। 2, ઉકેલ શોધો, 4x+8/5x+8=5/8 કરીએ ચોકડી ગુણાકાર, તો 8નો ગુણાકાર થશે 4x+8 સાથે અને 5નો ગુણાકાર થશે 5x+8 સાથે। ચાલો 8ને અંદર સેપરેટ ગુણીએ, તો 8 + 32 એક, 8 + 8 = 64, 5 + 5 = 25 એક, 5 + 8 = 40। હવે 25x = ની આ સાઈડ છે, જે પ્લસ છે બરાબરની આ સાઈડ આવશે તો માઇનસ થશે, અને +64 = ની આ સાઈડ જશે તો માઇનસ થશે। તો 32x માંથી 25x કાઢીએ તો 7x, અને 40 માંથી 64 કાઢું તો -24, તો 7 ગુણાકારમાંથી આ બાજુ આવશે તો ભાગાકારમાં, તો x = -24/7 જે આપણો જવાબ છે। ત્રીજો દાખલો છે, ઉકેલ શોધો, 2x/2x+15=4/9 કરીએ ચોકડી ગુણાકાર, તો 9 × 2x અને 4 × 2x+15, તો 9 × 2 = 18x, 4ને સેપરેટ ગુણાકાર કરીએ, 4 × 2 = 8x+15 = 60, 8x = ની આ સાઈડ છે પ્લસ છે આ બાજુ આવશે માઇનસ થશે, તો 18x - 8x = 60, 18 માંથી 8 કાઢીએ તો 10x = 60, 10 ગુણાકારમાંથી ભાગાકારમાં જશે 10 × 6 = 60, તો x ની જે વેલ્યુએશન છે આપણને મળશે 6। જો મિત્રો વિડીયો પસંદ આવતો હોય તો વધુમાં વધુ લાઇક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। પ્રશ્ન નંબર 4, નીચેના દાખલા ગણો, કોઈ પણ 1, દરેકનો 3 ગુણ રહેશે। 1, ઋત્વની ઉંમર ખુશીની ઉંમર કરતાં 3 ગણી છે,
બે વર્ષ પહેલા ઋતવાની ઉંમર ખુશીની ઉંમર કરતાં 4 ગણી હતી, તો બંનેની હાલની ઉંમર શોધો. ધારો કે ખુશીની હાલની ઉંમર 1 વર્ષ છે તો ઋતવાની હાલની ઉંમર કેટલી થઈ? તો કે 3x વર્ષ. બે વર્ષ પહેલાંની વાત કરી છે, પહેલાં થશે એટલે માઇનસ થશે, તો બે વર્ષ પહેલાં ઋતવાની ઉંમર ખુશીની ઉંમર કરતાં 4 ગણી હતી. તો 3x માઇનસ 2 બરાબર 4, કૌંસમાં x માઇનસ 2 કૌંસ છોડીએ, 3x માઇનસ 2 4 ગુણ્યા x 4x, 4 દૂને 8. ચાલો પ્લસ માઇનસ 8 બરાબરની આ સાઈડ આવે તો પ્લસ 8 થશે, અને 3x પ્લસ છે બરાબરની આ સાઈડ જશે તો માઇનસ થશે. માઇનસ 2 પ્લસ 8 તો જવાબ આવશે 6, અને 4x માઇનસ 3x ઇક્વલ ટુ x, તો એક્સની વેલ્યુએશન આવશે 6. તો ખુશીની હાલની ઉંમર 1 વર્ષ ધારેલી હતી તો 6 વર્ષ, અને ઋતવાની હાલની ઉંમર 3x હતી તો 3 6 ને 18 વર્ષ. ત્યાર પછી બીજો દાખલો આપેલો છે, સમય સંખ્યાઓ ગુણાકારની ક્રિયા માટેનો ક્રમનો ગુણધર્મ ધરાવે છે કે નહીં તે નીચેની સંખ્યાને ચકાસીને કહો. માઇનસ 7/3 ગુણ્યા 6/5 બરાબર 6/5 ગુણ્યા માઇનસ 7/3. તો ડાબી બાજુ જોઈએ, માઇનસ 7/3 ગુણ્યા 6/5. ચાલો, તો 3 2 6, 7 2 14, રેડી, નીચે આવશે 5. જમણી બાજુ જોઈએ, 6/5 ગુણ્યા માઇનસ 7/3, 3 2 6, અહીંયા પણ માઇનસ 7 2 14/5 આવશે. તો ડાબા અને જબા સરખા છે, આમ સમય સંખ્યાઓ ગુણાકારની ક્રિયાઓ માટે ક્રમનો ગુણધર્મ ધરાવે છે. બ પેટા પ્રશ્નો આપેલો છે, નીચેના દાખલા ગણો. 4 ગુણનો આ પ્રશ્ન છે. એક મયુરી પાસે રૂપિયા 6, રૂપિયા 50 અને રૂપિયા 20ની ચલણી નોટ છે. આ ચલણી નોટની સંખ્યાનો ગુણોત્તર 5:3:2 છે. મયુરી પાસે જો 1,38,000 હોય તો ત્રણેય નોટોની સંખ્યા શોધો. ધારો કે 100 રૂપિયાની નોટની સંખ્યા બરાબર 5x, 50 રૂપિયાની નોટની સંખ્યા બરાબર 3x, અને રૂપિયા 20ની નોટની સંખ્યા બરાબર 2x. મયુરી પાસે કુલ રૂપિયા કેટલા છે? તો કે 1,38,000. ચાલો, 100 × 5x + 50 × 3x + 20 × 2x બરાબર 1,38,000. 100 × 5 = 500x, 50 × 3 = 150x, 20 × 2 = 40x બરાબર 1,38,000. ત્રણેયનો સરવાળો કરીએ, 690x બરાબર 1,38,000. 690 ગુણાકારમાંથી ભાગાકારમાં જશે, મીંડું મીંડું ગયું, અને ભાગ ચલાવીએ તો 69 × 2 = 138, ને મીંડા લઈ લઈએ તો 200. તો રૂપિયા 100ની નોટની સંખ્યા 5x બરાબર 5 × 200 એટલે કે 1000, 50ની નોટની સંખ્યા 3x બરાબર 3 × 200 એટલે 600, અને રૂપિયા 20ની નોટની સંખ્યા 2x, તો x ની જગ્યાએ 200 મૂકીએ તો 200 × 400. પ્રશ્ન નંબર 5, જોડકું જોડો. 3 ગુણનું છે વિભાગ, અને આપણે વિભાગ બ સાથે આપણે જોડવાનો છે. તો 7/4 - -2/3 = 13/12, તો સરવાળા માટે સંવૃતતાનો નિયમ દર્શાવે છે. 2 - -3/7 - -3/5 = -3/5 - 4/7, સરવાળા માટે ક્રમનો નિયમ છે. 3 - 1/2 - 2/3 = -3/4 = -1/2 = -1/2. તો સરવાળા માટે જૂથનો નિયમ છે. જો મિત્રો તમે આવા જ વિડીયો મેળવવા માંગતા હોય તો અત્યારે ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પર ક્લિક કરી દો, જેથી નવા વિડીયો અપલોડ થાય તો તરત જ તમને નોટિફિકેશન મળી જાય. નવા વિડીયો માટે થોડી વેઇટ કરો, ત્યાં સુધી લાઇક કરો, કોમેન્ટ કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.